ਮੁਗਲ ਮਾਨਾ ਇਹ ਭਗੂੜਾ ਮੁਗਲ ਮਾਨਾ આમ તો ઘણો આનંદ કર્યો છે. મેં બે રાઉન્ડ એક રાઉન્ડ માં લઈ લીધા હતા. મેં કીધું જેટલી થાય એટલી પછી સમજ્યા. હજી એક બે જુમાનડા બાકી છે ખરેખર બાપુ, પણ બાપુનો એવો ભાવ હું રજાઈ લેતો હતો ધીરે ધીરે, પણ બાપુનો ભાવ એ કે થોડું કે પણ. અને પછી એટલે એક બાપુ હનુમાન તો હનુમાન છે, પણ એક રચના મેં નવી લખી છે, એક બે કડી મને ગમે છે, એટલે દ્વારકાધીશની. ભગવાન કૃષ્ણ કનૈયાની વંદના કરતા કે જય દ્વારકાધીશ તમારી કૃપા દસો એ દીશ ચરણ માં સદા નમાવું સીધ જગત ના પાલન કરતા ફરતા ફરતા હરી તમે તો ખલક બનાવી ખરી એમાં પણ આવ્યા તમે કરી રહું હું સદા સમર્થા જય 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 જગદીશ જીઓ જય 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 જગદીશ જય 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 જગદીશ જીઓ જય 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 જગદીશ હવે આવે આવ્યા
खड़खड़ाई समंदर सदा चरण मथुराई बजाली धजा गगन रहराई सुवर्ण नगरी वाला ओम खड़खड़ाई समंदर सदा चरण मथुराई बजाली धजा गगन रहराई सुवर्ण नगरी वाला चरण तरण हरण दयालु राज कहे दुख हरण जपे तो सुधरे जीवन मरण फसो तुम प्यारा जय 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 जगदीश जियो जय 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 जगदीश जय 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 जगदीश जियो जय 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 रण बंका रण धीर तमे सो कुरु खेतर ना तीर पांड सू साहेबा આપણા ભગવાન આપણો અને પાછા આપણી હારે રહી અને ઘણી વખત આપણે સાધુ સંતો પણ એવા હોય છે કે આપણને એમ થાય કે આપણી હારે જ છે ને આપણા જેવા જ છે હારે હોય બહુ નજીક હોય એને ઓળખતા જ હોય એવું ન હોય એક સાધુ છે ને નવા નવા સાધુ થયા શિષ્ય અને ભોળો માણસ સાધુ થઈ ગયો ભક્તિ સાચો ભગત અને એમને ગુરુ પાસે રહીએ ને એમાં ભિક્ષા લેવા માટે ગામડું આવે રીતે જંગલમાં રહીને ગામડે જાય ગામમાં તો એક ઓહરીએ જઈને ભિક્ષા દેહી મૈયા કરીને બાપુ ઉભો રે એ રૂખડીઓ સાધુ જુવાન હજી સાધુ થયેલા એમાં એક પિંજરામાં પોપટ હતો પોપટ તો પોપટ જોઈ ગયો સાધુ ને એને એમ કે સાધુ છે ભગવા પહેર્યા છે અને આપણે સાંભળ્યું સાધુ તો ગમે એને મુક્તિ અપાવે તો કે મારે આ પિંજરામાંથી નીકળી જવું હોય તો સાધુ છે એ જ રસ્તો બતાવે એટલે પોપટ એની ભાષામાં આ બધું પહેલા તો ભાષા સમજતા ને બધા હવે તો આપણે બહુ આઘા વયા ગયા આપણે આપણને ન સમજી શકતા અને યુવાનોને તો હું ખાસ કહું જેટલું થાય એટલું સારું કાર્ય કરી લેજો દેશ માટે ધર્મ માટે બાકી તો આપણે જોયું છે બાપુ કોલેજના પટાંગણમાં 20 છોકરા ઊભા હોય 19 ફાવે એવી વાતો કરતા હોય અને એક છોકરો એમ કે ને ધર્મ માટે કંઈક કરવું જોઈએ ગાયું માટે જાળવા માટે પ્રકૃતિ ઓલા 19 શું કે ખબર હવે ધર્મવાળું થઈ ગયું જા જા એન્જોય કરો એન્જોય કે એન્જોય તો ઓલો ભૂનણો માદણામાં પીડ્યો હોય ને ઉનાળામાં ઓલો ગટર જાતિ હોય ન્યા બાબુ એ ભૂનણો આડે પેટાળ પીડ્યો એને જઈને પૂછજો કેમ છો એ કે એન્જોય એન્જોય તો એમાં આપણા ફેર હું આનંદ કરવી મોજ કરવી બધું જરૂરી છે પણ કંઈક કરવું તો જોઈએ કે નહીં હાવ નકરે નકરું હાવ પછી ભીહટ પડે તો ભૂંડાયું થાય પછી ક્યાંય ના નોરીએ એટલે એને એમ થયું કે પોપટને એમ થયું કે આ સાધુ મને મુક્તિ અપાવશે કે સંતની કે બાપુ એ કે મને આમાંથી મુક્તિ અપાવ બોલો સાધુ ભોળ્યો સાધુ એ કે મને કાંઈ ખબર ન પડે મારા ગુરુને પૂછીને આવીશ તમારે પિંજરામાંથી કેમ નીકળવું મને કાંઈ ખબર હું હમણાં જ સાધુ થયો એ કે કાંઈ વાંધો નહીં પૂછીને આવજો બીજેથી એટલે ભિક્ષા લઈને ગુરુ પાસે આવ્યા તો ગુરુને કે બાપુ એક ભિક્ષા લેવા જાઉં છું ને એક પોપટ પિંજરામાં છે ઓહરીમાં બચારો બહુ દુઃખી છે અને એને મુક્તિ મેળવવી હોય તો શું કરવું એને માંથી નીકળવું હોય શું કરવું આટલું કીધું બાપુ બેભાન થઈ ગયા ગુરુ હો પછી તો શિષ્ય વાહર જોડ્યો પાણી છીટકાયું 1.25 કલાક ભાનમાં આવ્યા પછી તો શિષ્ય વાત જ બાપુ ઉખેડી નહીં પછી વાત એ કે આ કાંઈ ને આ પોપટ તો ખોટીલો છે ખોટીલો એટલે કે આ માણા ખોટીલો હામો મળ્યો એમ એ કે આ પોપટ પાપી છે ખોટીલો એ કે મારા ગુરુ મહારાજ મરી જતી કે કંઈક થઈ ગયું એની વાત જ ન કરાય કાંઈ બોલે બીજાથી ભિક્ષા લાવ્યો પોપટ મીંડો ટે ટે કરીને એની ભાષામાં કહેવાય કે પૂછી આવ્યા તમારા ગુરુને હું મારે આમાંથી નીકળવું જ કરવું અરે એ કે તું પાપી છો એ કે કાં તો તારી વાત કરી મારા ગુરુ 1.25 કલાક બેભાન થઈ ગયા કે તું બોલતો જ નહીં આટલું કીધું પોપટ બેભાન થઈ ગયો બેવન થઈ ગયો પછી તો ભિક્ષા દેતા ને ઓલા બેન ધોડ્યા પિંજરામાંથી બહાર કાઢ્યો ને ફળિયામાં ને પિંજરું મૂકી દીધું ખુલ્લું બહાર કાઢ્યું કે આને હું થઈ ગયું પાણી લઈ આવું છટકારું બેન પાણી લેવા ગયા ને પોપટ ઉડી ગયો ગુરુ બેભાન થઈ ગયા હતા ને પોપટને ખબર પડી ગઈ શિષ્યને હજી ખબર નહોતી કે આ ગુરુ હું કહેવા માંગે છે પોપટને ખબર પડી ગઈ એમ હારે રહેતા હોય એટલે આપણે ખબર હોય એવું નથી અર્જુનને કરતા કરણ ને ભીષ્મ પિતા ઓળખતા હતા કૃષ્ણને અર્જુનને તો એમ હતું કે મામા ફૂઈને છે મજા મજા વાહ અમે એને બીજી વધારે ખબર નહોતી પણ જ્યારે એ રૂપ દેખાડ્યું ને ત્યારે તઈ ખબર પડી ગઈ ઓહો હો 11મી અધ્યાય દિવ્ય ચિક્ષુદે દેખાયો રૂપ કેતે ઘણી વખત એવું થાય ભગવાન રામ જ્યારે ધીરા 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 જંગલમાં જાનકીજીનું હરણ થયા પછી બાપુ આવેલે મારે ટૂંકમાં થોડું એકાદ પ્રસંગને પછી બધાનો લાભ લેવો છે સમય ઘણો આ તો હનુમાનજી મહારાજ હનુમાનજીનું નામ લઈને તોય વાઇબ્રેશન આવે હૈયામાં એવો ડાડો હનુમાન હાજરા હજુ ગામડે ગામડે હજી બેઠા છે હમણાં હું રાધનપુર બાજુ ગયો હતો થરાદ 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 તમે જાઓ તો ગેળા ગામ છે ગેળા એ ગેળા ગામે એક હનુમાનજી મહારાજ છે એનું મંદિર છે ને એમને એને આ શરીફળ ચડાવવામાં આવે બાપુ હા અને મોટો ડુંગર હોય ને આ વાહે ડુંગર એવડો ગંજ પીડ્યો છે
અને ઈ ગંજ પીડ્યો છે એને આવીને શરીફળ નાખી દેવાનું, ગમે એ આવે ને સીધું શરીફળ નો ઘા કરે, વધેરવાન નહીં. એ ઢગલો ડુંગર જેવો થઈ ગયો છે, એક પણ શરીફળ તમને એમ ન લાગે કે આમ કોઈ દી બગડે નહીં, કોઈ દી ગંધાય નહીં. આવે લે વિજ્ઞાન વાળા બધા ની એનું સંશોધન કરે, ન કરે એવડો ઢગલો નાળિયેર નો બીજે કરે સોમા હે હું થાય છે, એમાં જીવડા પડે ને ગંધાય ને કાઢું ભારી થાય, એક પણ નાળિયેર બગડે નહીં, ફૂટે નહીં, ગંધાય નહીં. આ હનુમાન એટલે કહેવાનો એ એના પ્રમાણો આપતા જ રહે છે આપણામાં કઈક હોય તો. હા, વિજ્ઞાન ખૂબ અપનાવવું, ખૂબ ભણવું, પણ કઈક તત્વ જે કામ કરી રહ્યો છે એ તો પાકી જ વાત છે, ત્યાં બધા અટકી જવું પડે. આ બધું જાણવા તણી દિલ ઝંખના ખટકી રહી, બ્રહ્માંડ મેં ભટકી રહી, અંતે મતી અટકી રહી, બધું એનું કામ એની રીતે પ્રકૃતિ કર્યા કરે છે. જ્યાં પંચ તત્વનો આપણો દેહ છે એવી જ રીતે આ પાંચ તત્વ છે, ધરતી આકાશ જળ તેજ ને વાયુ. ધરતી એક એને એની જગ્યાએ ફરે છે, એની સ્થિરતા એની જગ્યા જે છે એ મુક્તિ નથી, ત્યાં ધરતી ફરે છે બાપુ. એ એનું કર્મ નથી ચૂક્યું, આપણે કઈ કળ્યું બધું ધરતી નથી ચૂકી, એ જરા કઈ ફેરનો એની જગ્યાએ ફરે છે. ધરતી છે ને એ નિયન્ય છે, એક જ જગ્યાએ પવન આડો હાલે, ભલે ગમે એમ થાય આપણે વીટોળીઓ આવે તો ઘડીક વાર આમ સકરડી ચડે તો આપણને એમ થાય કે ભાઈ આ કઈક ઊંસું, પણ એ હકીકતમાં આડો જ હાલે. પવન ગમે એમ થાય તો આડો જ હાલે, પવન છે એ આડો હાલે, ધરતી એની જગ્યાએ છે, અગ્નિ છે એ ઉપર જાય. તમે જો ગમે ની અગ્નિ કરે, દીવો કઈ કરી એટલે ઉપર જ સીધો ભાગે, આ કદી હેડ હેઠી ગઈ દીવાની હેડ ઉપર જ જાય. અગ્નિ ઉપર હાલે, પવન આડો હાલે, ધરતી ન્યાન્ય છે, અને પાણી નીચે જ આવે. તમે ગમે એટલે મોટર થી ચડાવો આમ તો સીધો આવે નીચે ગમે ન્યા. અને આકાશ છે એ અવકાશ, એ શૂન્ય અવકાશ છે આકાશ જે છે એ ક્યાંય જાત. આ બધા એની સ્થિરતામાં એની રીતે હજી હાલે છે 21મી સદીમાં. જરાક એકાદો આડાવળું થાય ને એટલે આપણે બધા એન્જોય ભૂલી જાય ને સીધા હે હનુમાન, હે ખોડિયાર, હે મોગલ, હે દ્વારકા વાળા, એટલું જ થાય બધું એન્જોય એન્જોય વયું જાય બધું. પણ એ એની એટલે હું ઘણી વાર કહું છું કે હો વર્ષ પેલા મરસું તીખું હતું એટલું જ તીખું છે બાપુ, હો વર્ષ પેલા કેળું મીઠું હતું એટલું જ મીઠું છે, હો વર્ષ પેલા લીમડો કડવો એટલો અત્યારે કડવો છે, હો વર્ષ પછી લીમડે કડવા નથી મૂકી, મરચે તીખાશ નથી મૂકી, કેરી ને કેળાએ ગળ્યા નથી મૂકી, માણહે માણહાય મૂકી દીધી એટલે એને જમાનો બદલી ગયો એવું લાગે છે. બાકી તો બધું એને રહેતે છે, પ્રકૃતિ એનું કોઈ વસ્તુ નથી ભૂલતી, જરા તરા આડાવડું થાય આપણું કઈ છે જ નહીં, પૂરું કરી દઈએ. પણ એ એનું બરાબર નું કામ કરે, સમય થાય એટલે વરસાદ આવી જાય, તડકો આવી જાય, આ છે તે છે, એટલે એ જે તત્વ જે આખું કામ કરે છે, જેને વિજ્ઞાન જેને ગ્રેવિટી કહે છે, વૈજ્ઞાનિકો આના ઉપર સંશોધન કરીને એને હાથ ખખેરી નાખ્યા છે, એટલે હાથ હેઠા કરી નાખ્યા કે ભાઈ આમાં કઈક તત્વ કામ કરે છે. હવે આ જે ગ્રેવિટી મને તમને ખેંચે, પેલું એલું માણસની ઉત્પત્તિ થઈ બાપુ, ત્યારે પેલા બે માણસ હશે, એ બે માણસ જયારે હતા, એક શક્તિ કોઈ કામ કરે છે આપણને ખેંચે છે, આ જે ઇંગ્લિશમાં ગ્રેવિટી આપણે ગુરુત્વાકર્ષણ જે કહીએ ને, ગુરુત્વાકર્ષણ કહીએ ને ઇંગ્લિશમાં, એને ગ્રેવિટી કહે છે, જે ખેંચે છે. બે જ માણસ હતા તો એ જેટલું ખેંચતા હતા એટલું જ અટાણે કરોડો માણસ 7 અબજથી વધારે છે તોય ખેંચે, બોલો. નકર એટલી ને એટલી ગ્રેવિટી હોય બે ને તો અંદર ખૂંચાડી દેવી જાય ને, પેલા બે જ હતા, અને હવે આટલા બધા થયા ગ્રેવિટી ઘટી જાય માણસ ઉડવા માંડે એવું થયું કઈ. એ બીજું આપણને બધાને ખેંચે છે એટલે શક્તિનો વ્યય તો થાય છે ધરતીમાં, એનો શક્તિ તો ઓછી, કોઈ પણ વસ્તુ છે હું આને આ વસ્તુને આમ ખેંચું એટલે વિજ્ઞાન એમ કે આપણા અંદરથી શક્તિ ઓછી થઈ એટલે, કારણ કે એટલું આપણે એનું કામ. તો આ ધરતી બધાને આમને ખેંચ્યા રાખે છે, યુગોથી ઉત્પત્તિ તેની ગ્રેવિટી વધે નહીં ઘટે નહીં. આ કંઈક તત્વ હનુમાનજી કામ કરે છે, શિવ કામ કરે છે, બ્રહ્મા કામ કરે છે, આ વિષ્ણુ કામ, આ બધું છે માનવું પડે ભાઈ. અને એને હામાં હલાઈ ગયા છે એ તો આપણે બધા અરણાકશ ને રાવણ ને બધું છે, પણ ખેર એ બધી બહુ ઊંડી વાતો છે. આ તો વિજ્ઞાન ને હારે લઈને હું આપને કહી શકું પણ ખરો, પણ એના માટે સમય. પણ હું તમને એ કહું છું કે બધું કરવું, ખૂબ વિજ્ઞાન અપનાવું, પણ છેલ્લે છેલ્લે આપણો આધાર આ છે, આપણી પરંપરા આ છે. છેલ્લે તો ભજનમાં ગમે એવડો હોય મૂછો મરડતા કંઈક મહીપતિ ગજબ હતા ગંભીર, સબળ એના શરીર અમે મહાણે જોયા મેકરણ. છેલ્લે છેલ્લે પછી બધું આવે ને, જઈ ડગમગ દેહ થવા માટે તઈ એમ થાય ભજન કરી લેવાય, પણ ત્યારે મોડું થઈ ગયું હોય. એટલે પેલા આપણે સંતો એમ કહે છે કે બધું કરો, જાગો, જાગતા રહ્યો, અંદરની જાગૃતા. ભૂકંપ આવ્યો ને જયારે 2001માં 26મી જાન્યુઆરી, ત્યારે આપણે બધા એ ભાગ્યા ને સંતો ભાગ્યા, આપણે ભાગ્યા, પણ બેને ભાગવામાં ફેર હતો. આપણે બધા કેવી રીતે ભાગ્યા, હે બાપલિયા, હે માં, હે મરી ગયા, આપણે એમ ભાગ્યા. સંતો અંદર ભાગ્યા, હે હનુમાન, હે ભેળિયા વાળી, હે પરમાત્મા બચાવી લે, બચાવી લે, એ અંદર ભાગ્યા. આ એટલો ફેર છે. જેહરવાળા રતિભાઈ રામજીભાઈ કુંભાર એમના તરફથી આ કેટલા છે, 500 ને 502 એકડા છે,
511 રૂપિયા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે આ બધી વાતો તો હું ઘણી આના ઉપર બધાય અમે કરી શકે, બધા ગાઈ શકે. અને મને શરૂઆતમાં જાહલની ચિઠ્ઠીની ફરમાશ હતી, વલ્લભભાઈ પટેલની વાત કરવાની હતી. હું વાંચતો તો આવું બધું હું જોયા કરું, જાણ્યા કરું. જ્યારે સોમનાથ મંદિર બનવાનું હતું એટલે તૂટેલું પડ્યું હતું મંદિર, ને એ વખતે મેં હમણાં જ એ બધું વાંચ્યું. પણ પછી શું સતત જાજુ વાંચી, પછી તારીખને બહુ મગજમાં ન રહ્યું, એમ ખબર હોય એટલે તારીખ નથી બોલતો. એ તારીખ કઈ હતી મને નક્કર વાંચ્યું હતું મેં ત્યારે. એ આવ્યા અને પછી એમણે મંદિરને ખંડેર પડેલા જોયા વલ્લભભાઈ, એટલે એણે વિચાર થયો કે આપણા દાદો સોમેશ્વર આપણો છે, એનું મંદિર તૂટ્યું છે, એને ગમ્યું નહીં અંદરથી. પછી દરિયા બાજુ આટો માર્યો તો એને દરિયો જાણે એમ કહેતો હતો, ગાય ભલામણા હે લોહ પુરુષ, દુનિયા તને એમ કહે છે લોહ પુરુષ, લો એટલે લોખંડી પુરુષ છો તું એમ. આ સોમનાથનું મંદિર તો તૂટેલું છે એટલું જ્યારે કીધું ને દરિયાએ, એને કીધું એવું લાગ્યું. તો એ પાછો વળી દરિયાના દિગ્વિજયજી બાપુ જામનગર એમની હાજરીમાં આ બનેલી વાત છે. અને એમણે પાછા વળીને વલ્લભભાઈ પટેલે દરિયાના ખારા પાણીમાંથી અંજલી ભરીને કીધું હતું કે હવે ગમે એ દબાવ આવે, ગમે એ ધર્મ હોય કે ગમે એ હોય, પણ આ દાદા સોમેશ્વરના મંદિરને પૂર્ણ રીતે ઊભું કરી અને માથે ધજા ન ફરકાવું તો હું સરદાર વલ્લભ પટેલ નહીં, આ મારી પ્રતિજ્ઞા છે સાહેબ. અને એટલી પ્રતિજ્ઞા જે વલ્લભભાઈ લીધી ને ત્યાં દિગ્વિજયસિંહ બાપુ સીધું જ બોલ્યા, જો મંદિર બનાવતા હો તો સરકાર જેટલા રૂપિયા આપે એ, બીજી દુનિયા જે આપે એ, 1 લાખ રૂપિયા દિગ્વિજયસિંહ બાપુ જામનગર પેલા વેલા આપે છે એમણે લખાવ્યા. તેદીના 1 લાખ એટલે અત્યારના 1 કરોડ, કારણ કે તેદી 1 લાખ ની જમીન લીધી હોય અટાણે 1 કરોડ માં એનો મળે, આમ તો લગભગ 5-10 કરોડ ની થાય ને. હા એ સાયલ, હું સાયલ ને તારીખ બધું મેં વાંચ્યું પણ યાદ નથી, બોલું ને આડાવળું થઈ જાય એટલે મેં કીધું હતું ને કે હું બોલું એ પછી એમ જ હોય એમ, એ પછી જોઈ લેવાનું. પણ હું તો ભૂલાઈ જાય, એક વાર માસ્તર થાય એટલે હા બધાની તારીખ યાદ ન રહી. પણ એ આવ્યા હતા એ મને ખબર, દિગ્વિજયસિંહ બાપુએ 1 લાખ રૂપિયા પછી આપણે શેઠનું નામ હું ભૂલી ગયો, નાનજી શેઠ કે હવે પાકું નથી કહેતો, એમણે 51,000 સીધા બીજા એ બોલ્યા કે મારા તરફથી 51,000, નાનજી શેઠ જ લગભગ પોરબંદર કે એમ. પણ પૂરું પાકું મને યાદ નથી કારણ કે એક જ વાંચ હોય, હમણાં જ વાંચ્યું સોમનાથનો ઇતિહાસ એમ કરીને એક પુસ્તક શંભુ પ્રસાદ દેસાઈનું છે, એમાં એ બધું લખ્યું છે. એમાં સોમનાથનું હું જોતો હતો તોડવા આવ્યા ને એ જ આખી ઘટના. હવે અત્યારે મારે એ બાજુ નથી જવું અને એ બલિદાન એ આખું જ્યારે વાંચી, ભારતનો ભૂતકાળ વાંચીને ત્યારે દુનિયાના આ પૃથ્વીના ગોળાની અંદર ભારત છે ને એ કંઈક જુદી જ વસ્તુ છે આખી. અહીંયા જે ઘટનાઓ ઘટે છે એ આખી જુદી છે. આ સંતોનો દેશ અને મહાપુરુષોનો દેશ, એનો આપણને ગૌરવ લેવું જોઈએ. આપણે અત્યારે તો શું થાય છે, બીજું બધું ગમે તમે જો ગમે એ જોવાનું હોય ને, દીકરા દીકરીઓ બહુ ભણતા હોય ને તમારે પૂછે કોના જેવું થાય, કાંઈ કે ક્રિકેટર થાવ ને કાંઈ હીરો હિરોઈન થાવ. ક્રિકેટર તો આ ડોહા ઘઉં કોણ વાય છે, ભેહું કોણ દોય છે, જો ખાવામાંથી જો હે કપડ કાપડ કોણ બનાવશે, ઘઉં કોણ વાય છે, સેનામાં કોણ જાહે, બસ ક્રિકેટર. આપણે વિરોધ નથી ક્રિકેટનો, પણ બસ એ જ ખાલી થવાનું બધાને કે એ જ મારા દીકરાને એકચ્યુઅલી ક્રિકેટર સારું તમે બનાવો, ભારતને મેડલ અપાવે એવો થાય તો અમને વાંધો નથી, પણ કોઈક ઘઉં વાવે કોઈક બાજરા વાવે એવા તૈયાર કરો. એટલે હું તો કહેતો આપણે ગામડામાં તો છે જ, પણ VIP પ્રોગ્રામમાં હું કોઈક માતા બહેનો તમારા છોકરાઓ લીમડે સડવા દેજો, પીપળે સડવા દેજો, પછાડે વંડી સડવા દેજો, ભલે પડે ને ઊભા થાય ને પાછું બધું, નકર પછી હાવ બચારો પેપલો થાય ને 45 વર્ષે ડાયાબિટીસ થઈ જાય સીધી. મારે તો ક્યાં કાંઈ ખવાય એમ છે, તે ઉપાડો જેવો લીધો હતો. એટલે આ તો એવું નથી રોગ બધાય થાય, પણ આપણી ભૂલ હોય પાકું, આપણે મહેનત ન કરી તો. અમે બાપુ હાવ પ્રકૃતિની વિરુદ્ધમાં આલી કલાકારો બધાય એકદમ, રકાણે હોવા માટે ઋષિ આયુર્વેદમાં તો રાતે જ હોવું જોઈએ, દિવસનું નહીં. કોક દી ઉજારા કરવાનું, અમારે તો કાંઈ દિવસનું હોવું એ તો બહુ ખરાબ છે શરીર માટે એવું કે, પણ સતત અમે દિવસને હોઈ જઈને હાવ ઊંધા અને રાતે હોવાનું જાગવાનું દિવસનું હોવાનું બરોબર, એટલે પ્રકૃતિને એકદમ વિરુદ્ધમાં થઈ એટલે નો એવા રોગ થાય. પણ છતાંય વાંધો નથી આવતો ને, આવા સંતોની કૃપા અને ભેળિયાવાળીની અને હનુમાનજી મહારાજની કૃપા કહેવાય. એટલે છેલ્લે નાનકડી હનુમાનજી મહારાજની વાત, લંકાના રણમેદાનની માલિકો નાયતનું નહીં પણ જાયતનું કોઈ નહોતું બાપુ, માણહે નહોતું. કેવી પરિસ્થિતિ ભગવાન રામની છે, માણહે કોઈ નહોતું. એ વખતે લક્ષ્મણજીને જ્યારે મૂર્છા આવી હતી અને ભગવાન રાઘવેન્દ્ર સરકાર છે, આમ તો એની લીલા જ કહેવાય, ઋષિ મુનિએ તો એમને લીલા કહી, પણ વાલ્મીકીજી તો કાયદેસર કહે છે કે અવતાર લઈને આવ્યા છે એટલે બધું એને સાચું જ થયું.
તુલસીદાસજી ભક્ત એટલે એમણે લીલામાં લઈ લીધું બધું. બાકી આમાં અને રસિક બિહારી એ પણ એક બાપુ બહુ સરસ રામાયણ લખી છે, રસિક બિહારી ની રામાયણ છે. એ રામાયણ માં સરસ લખે છે કે વનમાં વયા જતા હતા, સીતાજી નું હરણ થયું, પછી વનમાં બે ભાઈઓ આવ્યા જતા હતા, તો રામ રોતા હતા બહુ. આ રામ રોતા હતા ને જાડવાને પૂછતા હતા, હે પીપળ, હે વડલા, હે જાડવાઓ, હે વાહડી, હે વનના જાડવાઓ, કોઈ મારી સીતા ને ભાળી, હે વનની હરણી, હે વનના પંખીડાઓ, હે ખળખળતા ઝરણાઓ, હે વનની વેલડી, હે વનની સણોસડી, મારી સીતાને કોઈ ભાળી. રોતા હતા આહુડાની ધારું રામ ને, લક્ષ્મણ ને ગમે નહીં. હવે ભાઈ જરાક વધારે થઈ ગયું છે, ગુંડા લાગ્યા આપણે, એક છત્રી રહ્યા એવું વાહે વાહે, પણ કઈ હગે નહીં. અને ભગવાન રામ કે, હે વનની વેલડીઓ, હે હરણી, મારી જાનકી ને કોઈ ભાળી. અને રસિક બિહારી કવિત બાપુ ચારણી સાહિત્ય નો આ સમજે એવા છે, એટલે નહીતર તો આવા ટણે બધું કવિ છે ચારણી સાહિત્ય નું. રસિક બિહારી લખે છે કે લક્ષ્મણજી રામ છે એ વેલડીઓ, ભગવાન રામ વેલડીઓ ને કહે છે કે મારી જાનકી જોયો હોય તો, એ એ હરણાઓ, મારી જાનકી તમે જોયો તો હું કેવી છે એ તમને નિશાની આપું. મારી સીતા કેવી છે કે પ્રકૃતિ કબાનવારી, જોજો રૂપનું વર્ણન કરે ભગવાન રામ, મારી સીતા કેવી છે, આ ધરતીમાં કોઈ એવી સુંદર સ્ત્રી નથી. પ્રકૃતિ કબાનવારી, તીખે નેન બાનવારી, હંસની કૃપાનવારી, ભારી શાનવારી હે, વદન વિશાલવારી, અધર પ્રબાલવારી. એક લટ વાળની અહીંયા છે મારી જાનકીની. વદન વિશાલવારી, અધર પ્રબાલવારી, પાનીપદ લાલવારી, મત ચાલવારી હે, રસિક બિહારી, નેહવારી, દિવ્ય દેહવારી, સંતત અછેહવારી, સત્ય નેહવારી હે, કોઈ વન ચારી ને નિહારી તો બતાવો, વેગી પ્યારી છો અમારી હે, જો એ છે રૂપવારી હે. આટલું કીધું ને લક્ષ્મણ કે, બસ હો ભાઈ હવે ભૂંડા લાગી છે, આપણે એક તો દરબારું કહેવાય ને આ બધું વધી જાય, પછી આવો આટલું બધું ખરાબ ન લાગે. આટલું કીધું ને ભગવાન રામ નો પ્રકૃતિ નો મરડ બને. લક્ષ્મણ તું મને કાયર સમજે છે, શું માને છે તું, હું પત્ની વગર નો થઈ ગયો એટલે રોવું છું કે? તો નહીં, મારાથી જોવાતું નથી. શું? તો કે હેઠું જોઉં તો માં ધરતી મારી હાહુ છે. ઈ કે મારી દીકરી ક્યાં, તું તો રાજપૂત છો, ક્ષત્રિય છો, ને એક પત્ની નું રક્ષણ ન કરી ગયો, ઈ ડારો દે. ઉપર જવું તો મારા બાપ દાદાઓ કે છે, ઓહો સૂર્યવંશી, રઘુકુળ, અને એક પત્ની નું, અમારી પુત્ર વધુ નું તું રક્ષણ ન કરી ગયો એટલે મને રોવું આવે છે. બાકી લાય હું ધનુષ બાણ. આવું બધું તમે સમજો તો અમને મજા આવે. જોજો ચારણી સાહિત્યમાં રામ બોલ્યો છે, લાય હું ધનુષ બાણ, તિહું લોક જારું, સાતો સાગર સુખાય ડારું. એક ટંકાર જો કરું રામ કેવું, તિહું લોક જારું, સાતો સાતો સાગર સુખાય ડારું, ગીરી ઢહાય ડારું, ભૂમિ ઉલટાવું પે. લખમણ હું રામ છું, તને ખબર છે, ભૂમિ ઉલટ રંચ મે વિદારી ડારું, દસો દિગ્પાલન કો ખગન સમેત, શશી સુર કો ગિરાઉં મે, રસિક બિહારી પ્રાણ પ્યારી સુધી પાઉં મે. એકવાર મને કો કે આજ કે સીતાજી છે, રસિક બિહારી પ્રાણ પ્યારી સુધી પાઉં મે, ફિર જાનકી ન લાઉં, તો પે રામ નામ પલટાઉં, ધનુ બાણ ના ઉઠાઉં મે. આ રા જો એકવાર કહી દે કોક આ જગ્યાએ છે, તો રસિક બિહારી પ્રાણ પ્યારી સુધ્ધિ પાઉં મે, ફિર જાનકી ન લાઉં, તો પે ક્ષત્રી ના કહાઉં, રામ નામ પલટાઉં, ધનુ બાણ ના ઉઠાઉં મે. એ ભગવાન રામ, આપણા ભગવાને માઈક આંગલા નો હોય એટલે કોઈ કવિએ સરસ કીધું છે એક કડીમાં, કૈસા સુવાળો એ નથી અને એમ કહી દો, માફ કરજો, જ્યારે જ્યારે આ દેશના મહાપુરુષો રાજાઓ જે જે થયા સુરવીરો, ત્યાંથી શક્તિ ઉપાસક હતા ને બાપુ, ત્યાંથી કોઈ ભારત ઉપર આક્રમણ નથી કર્યું, વૈષ્ણવ બની ગયા ને, હા વૈષ્ણવ પોચું પોચું પછી જ આક્રમણો શરૂ થયા છે, માફ કરજો પણ આ હકીકત છે એટલે કહું.
પેલા હવા હવા મણની તો કે હાકળ હતી આ કાઈ જેવી તેવી વાત છે આ દેશના સાધુ અને ઈ ધારે તો તોડી હોત નાખે પૃથ્વીરાજ ચૌહાણ ની જેમ સાધુ સુરવીર હોય સાધુ થાય સાધુ થાય સુરવીર હોય એ તો સીધી જ વાત પૃથ્વીરાજ ચૌહાણ ને જયારે ચંદપુરભાઈ ચંદ બારોટ મળવા ગયા ત્યારે એને હો મણની હાકળ નાખેલી હો હો એટલે બધી થઈ મણિકા પીડ્યા હતા બે બાજુ બાંધેલા બધું થઈ પણ જયારે કીધું તારો મિત્ર ચંદ ભરતાય આવે છે પણ હો મણની લઈને ઠાણાણાણાણા કરતા આંસકા મારી તેથી ઉભો થયો તો કે કીધું હા હા આટલી બાંધી હવે ઉપાડી લે તો વધારે બાંધશે તો કે હવે ચંદને દિયણ કંધ પર સો ભેળી પચા હવે પચા પણ ભલે બીજી નાખે પણ મારો ભેરું આવે છે મારો મિત્ર આવી છે ભેટી પડ્યા બે ઈ કહી હકે એ ચૌહાણ યહી બાણ ચૌહાણ રામ રાવણ ઉત્થપ્પો આજ પાણે થી દહ માથા રાવણ ને જાફરાબાદ નો કરો પડે એમ નાખ્યો તો ભગવાન રામે કાડા ડાડા ડાડા યહી બાણ ચૌહાણ રામ રાવણ ઉત્થપ્પો યહી બાણ ચૌહાણ કરણ શિર અર્જુન કપ્પો યહી બાણ ચૌહાણ લક્ષ્મણ કર ભ્રમર વેતો યહી બાણ ચૌહાણ શંકર ત્રિપુરાસુર સંધ્યો તો એ ચૌહાણ એ રાજપૂત સો બાણ નાજ તો કર ચઢ્યો ઈ બાણ આજ તારા હાથમાં છે હવે મત ચૂકે મોટે તવે સોહાન રાન સંભર ધણી હે સંભર ધણી હે સંભર નરે અને એને કીધું કવિરાજ નિશાન તો આજ પછી ખબર પડે જીવતો રહેવા દો તો મારી જનેતાનું ધાવણ લાજે હો અને આપી નિશાની ચાર ગજ ચોવીસ ચાર માસ ચોવીસ ગજ અષ્ટ અંગુલ પ્રમાણ તાપર જો સુલતાન હે મત ચૂકે ચૌહાણ અને બાણ સૂટ્યું કવિ બચન કામન નયન સૂટ્યો સુરવીર કો બાણ સૂટ્યો પણ લાગ્યો નહીં તો છૂટ્યો કોણ પ્રમાણ એટલે વર્લ્ડ જખે છે દુનિયા સાધુ તો કે આખી દુનિયાના બધાયના ધર્મગુરુઓ છે બધા ધર્મના પણ એક સાધુડો ભગવી પાઘડીને અમેરિકા શિકાગોમાં બોલી ગયો છે એવો હજી કોઈ સાધુ જોવા નથી મળતો અમને વિદેશી માલિકો એ અને ઈ થોડુંક બોલવા આખી વાત તો ઘણીવાર મેં કરી બાબુ શું ઘટના આય છે બોલવાને બોલી નીચે ઉતર્યા ને સ્વામી વિવેકાનંદ ધર્મ માટે શું એમને એને એને ધર્મ માટે શું દાજ છે એમ કે છે કે પોતાનું પ્રવચન પૂરું કરીને ઉતર્યા એટલે 22 વર્ષની ધોળિયાની દીકરી આડી ઉતરી હો હકીકત અને સ્વામીજીને સામે ઉભીને કીધું મારે તમારી લગ્ન કરવા છે વિવાહ કરવા છે મેરેજ કરવા છે સ્વામીજી ઘૂમરી ખાઈ ગયા મારા મારા પ્રવચનની આવી અસર કે આ દીકરી મારા અરે લગ્ન કરવાનું તો કે દીકરીઓ કેમાં કે મારી અરે લગ્ન કરવાનું કારણ કે બસ એટલા જ માટે ભારતમાં સ્વામી વિવેકાનંદ હોય તો અમેરિકાની ધરતીમાં તમારાથી મને તમારા જેવો દીકરો મળે ને એટલા માટે તમારી યારે વિવાહ કરવા છે દીકરા હારું થઈ મારા જેવા દીકરો જોઈએ એટલે જ લગ્ન કરવાનું મારી યારે તો કે હા કે આજથી તું મારી માન હું તારો દીકરો આવો દીકરો તને ક્યાં મળવાનો છે હા Thank you.
जाने प्रेमी नाय जीव हैडाना आ प्रेम हथिला आज हम खावे સરદારપુર ગામ છે બાપુ, ત્યાં 40 વર્ષ પહેલા બનેલી ઘટના, 40-50 વર્ષ પહેલા કાનજી બાપા કાથરોટિયા કરી અને પટેલ ના બાપા, અને વરસાદ થયેલો નહીં, જેઠ મહિનો વયો ગયો, આહાડ વયો ગયો, હરાવણ અડધો વયો ગયો, અને વરસાદ પડે નહીં, ગોવાળિયાઓ બાપા લાકડાનું હળ હોય ને ખંભે વાડીએથી આવે, અને ગોવાળિયા અવેડા બાજુ ધરાર જતા હતા, ધણ કો હાલતો હોય ને અવેડો ભરાતો હોય ને, એટલે ગોવાળિયા ગાયનું બડા મારીને વાળે તો કે, એ ગોવાળિયાઓ બાપા ગાયું ને શું કામ મારો છો કાનજી બાપા, કે અરે કે બાપા પાણી પીવા ધરાર અવેડા બાજુ જાય, કે પણ તો પીવા દો પાણી, તો કે પણ છે જ નહીં, કુવામાં પાણી થઈ રહ્યું છે, આ વાલોજી રૂઠી ગયો છે, આ હરામણ મહિનો અડધો વયો ગયો, વરસાદ ક્યાં બાપા થાય, આ ગાયું માતાજી હવે તો મરી જાહે તરહી ભૂખી, અને તઈ કાનજી બાપા કાથરોટિયા એ પટેલ ના બાપા એ બનેલી વાત છે હકીકત, 40-50 વર્ષ પહેલા ખંભેથી હળ નો કર્યો ઘા, અને ત્યાંથી પાછા નીકળી ગયા, ઘરે ન ગયા, હિમાળે ધુળસિયા હનુમાન છે હજી, ધુળસિયા હનુમાન ના મંદિરે જઈને બેહી ગયા, હે દાદા હનુમાન તું રામનો ભગત હું તારો ભગત, હવે વરસાદ કેમ નથી થતો એ મારે જોવું છે, કાં કાનજી કાથરોટિયા નો હોય, કાં જીવ નો હોય, કાં હનુમાનાય નો હોય, ખોટો પાણો બેઠો છે બાપુ, હાડા ત્રણ દી પાણી નો પીધું, ખાધું તો નહીં, રાત ના દી હે હનુમાન, હે હનુમાન પાણી, એક દી બે દી ત્રણ દી ત્રીજો દી અડધો જાગ્યો ને, તા તો ચડ્યા ઘસાટી વાદળા કાળા ધોવળા ગંબારે ચોખે દઈશું, બોતો રાતી માથે ઉતર્યા દરારે, તા તો જીગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી, એક ધારા મેઘ રાજા મંડાણા ગપાર, પ્રહંડે રંગિંદ્ર વાળા પડ તાળા પાણી વાળા, આડા આવળા જેને કહે વાદળા કળું ભૂકો હડુડુડુ કરતા મીંડા ગાજવા, અને વરસાદ ધરતી ની માથે મીંડો પડવા, પાણી પાણી થઈ ગયું, આજુબાજુના 2-5 ગામ ભેળા થઈ, અને બધાએ એનો હામયું કરીને કાનજી બાપાને ગામમાં લઈ આવ્યા હતા, આને ભક્તિ કરી કહેવાય, બાકી તો આખી જિંદગી રાડું નાખી તો એમ નથી મેળું થતું, એ કે મારી ભક્તિ ફળતી નથી, પણ તારા મનને થીર કરતો થાય ને, મન તો ગમે ત્યાં લઈ જાય, મનની વાહે બહુ દોડવું નહીં, મન નો કરવાના ધંધા જ કરાવે, મન કોઈ દી નો કે મંદિરે જઈને 5 માળા કરે, મનને એ ઉપાડો જ હોય, હૃદય કે આત્મા કે હૃદય કે મન કોઈ દી નો કે કાંઈ આપી દે, એ કે રહેવા દે, હશે વાપરવા થાય, પણ હૃદય છે દાતારી તત્વ છે, આત્મા કે ભાઈ આપી દેવું એ જ સાચી વાત છે તો આપી શકાય, એટલે એ જે લાગી પ્રેમની વાતો, પ્રેમીઓ જાણે જાણે પ્રેમીના જીવ હૈડાના પ્રેમ હઠીલા હાડ હફાવે, અને મને ગમતી એ કડી કે હે હજી એનો ચોક માવું બોઈ ચાંદ હૈડાના
પ્રેમની વાતો પ્રેમીઓ જાણે મેં કીધું કાંજી બાપા કાતો જે વરસાદ બાપુ વરે હેવો એવી જ રીતે અમારી મોલડી પંચાળની ધરતી અને એટલા બધા ઓટ લોકોને બોલાવીને આખું નવું મોલડી વહાવવાનું હતું રતા બાપાને અને એમાં એક કુંભાર ભગત મેપો ભગતો આપો મેપો એને જ્યારે બધાયના નળિયા થઈ ગયા હતા આજે પકવવાના બાકી હતા અને આખું ગામ ને ઓડ લોકોએ ચાર મહિના મહેનત કરીને આખું ગામ તૈયાર થાય એટલા નળિયા બનાવેલા અને વરસાદ છીડ્યો માથે બધાયને એમ થઈ ગયું કે હાય 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 મરી જા હું ચાર ચાર મહિનાની મહેનત આટલા નળિયા અને આગળ એક હારો અડધી કલાક મર્યો એટલે બધું ગારો થઈ જાય હવે શું કરી બધા હળિયું કાઢવા માંડ્યા કોઈ ઢાંકવા ધોળે કોઈ ખાખરાના લઈને માથે પાંદડાના ઓલો કરીને ઢાંકવા ધોળે પણ એક માળું એવો હતો એક બાજુ બેઠો હતો એક હાથમાં બેરકો ફરતો હતો હર હર સમર કર કર હામ રાધા કૃષ્ણ સીતા રામ કેવળ જાનકી કીર્તાર ઠાકર મેર પર્વત શામ રાધા કૃષ્ણ સીતા રામ એટલે તમને કઈ ફેર નથી પડતો હાયલું આવે વાવળ વળી બહરાટી બોલાવતો આવે ઝાડવા ઉલાળતો આવે વાવાઝોડું તમને ફેર નથી પડતો અને પોતાનું જે કડિયું હતું પહેરેલું આંગળી કડિયું એ કાઢી એને ગાંઠ વાળીને આમ ઘા કર્યો હતો એ વરસાદ આ બધું પલળી જાય ચાર મહિનાની મહેનત છે હે દ્વારકા વાળા તારે ધ્યાન રાખવાની છે ખાલી કડિયાનો બાપુ ઘા કરી દીધો હતો ને વરસાદ નહોતો આવી ગયો નળિયા પાકી ગયા ત્યાં સુધી પંદર વીસ ડી સુધી ભલા માણસ એ વરસાદને વરહાવી પણ હગે અને એ મેપા ભગત કુંભારે વરસાદનું ટીપું નહોતું મોલડીની માલિક પર પડવા દીધું એટલે કે હું અરે પ્રેમની વાતો આવી પાવડ્યું અજી અમારા
પ્રમાણ પત્ર નો સનાતન ધર્મ હનુમાનજી મહારાજ ની ભારત માતા ની નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હવે હનુમાનજી ભેળા કરશે તો પાછા પોર મજા કરીશું નોખા પડી જઈ વિધેલા વિધાયણ વિધાવન ફરે મારો જંતર વગાડ મારો જીવતા નાચ મોરે અને બાપુ ની દયા થઈ જાય ને આવા બે ત્રણ ગૌશાળા ના શેડ કરે